કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 29 જૂન, શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે આ ઘોષણા કરી છે. હાલ કર્મચારીઓને 12% મોંઘવારી ભથ્થું મળે છે. 3% વધારો થતાં હવે 15% મોંઘવારી ભથ્થું મળશે. 1 જાન્યુઆરી 2019 આ વધારો અમલી બનશે. રાજ્ય સરકારના 9,061 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને કારણે કોંધવામાં એક કરુણાંતિકા સર્જાઈ છે. ઝૂંપડપટ્ટી પર 60 ફૂટની દિવાલ પડતા 17 લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં મોટા ભાગના બિહાર અને બંગાળના લોકો છે. સરકારે મૃતકોના પરિવારોને ₹4 લાખની સહાય દેવાની ઘોષણા કરી છે. મહારાષ્ટ્ર સરકારે ઘટનાની તપાસ સમિતિની રચના કરી છે. જામનગરની જીજી હોસ્પિટલના પટાંગણ તથા આસપાસમાં અનેક દબાણો હતા. છેલ્લા ઘણા સમયથી આ દબાણો દૂર કરવાની માંગ ઉઠી હતી. આજે જામયુકોની એસ્ટેટ શાખાએ હોસ્પિટલમાંથી દબાણો હટાવ્યા હતા. હોસ્પિટલ આસપાસ ઊભા રહેતા રેકડી ધારકોને પણ તંત્રએ દૂર કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રેખાબેન રામભાઈનું સભ્યપદ રદ થયું હતું. પક્ષાંતર ધારા અંતર્ગત ફરિયાદ થતાં તેમણે સભ્યપદ ગુમાવ્યું હતું. આ મુદ્દે કાનૂની લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ. ચૂંટણી વખતે ભાજપ કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી સમીકરણો બદલાયા હતા. ભાજપ કુલ 21માંથી 12 સભ્યોના બળે જિલ્લા પંચાયતની સત્તા મેળવવા આતુર છે, જ્યારે કોંગ્રેસ પાસે 9 સભ્યો જ છે. આજે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની હતી. પૂર્વ પ્રમુખ રેખાબેને આ મુદ્દે હાઈકોર્ટમાં ફરિયાદ કરતા હાઈકોર્ટે ચૂંટણી પર મનાઈ હુકમ આપ્યો છે. પૂર્વ પ્રમુખના સભ્યપદ રદ થવાનો મામલો કોર્ટમાં હોવાથી ચૂંટણી થઈ શકે નહીં. આ મુદ્દે આગામી સુનાવણી 4 જુલાઈએ થશે, એટલે કે 4 જુલાઈ પછી ચૂંટણી યોજાવાની શક્યતા છે. જામનગરના એરોડ્રામ રોડ પર આજે એક મોટરનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાથી મોટર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અચાનક ફંગોળાયેલી કાર પાછળ એક મોટરસાયકલ પણ અથડાયું હતું. અકસ્માતમાં મોટરસાયકલ તથા ચાલક ફંગોળાઈ ગયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા એરબેગ ખુલી જતા ડ્રાઈવરનો બચાવ થયો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.